હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક મિત્રો આજના આપણા ફોર્થ અંદર આપણે ડિસ્કસ કરવાના છે ગુજરાતી સાહિત્યના મોસ્ટ એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશન જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે અને આજે પણ આપણે એવા સાહિત્યકારો વિશે માહિતી લેવાની છે કે તેમની કોઈ પણ બુક અથવા વિડીયોની અંદરમાં તેમની માહિતી જોવા મળતી નથી અને તેમના વિશેના જે અમુક મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સ છે એ વારંવાર જીપીએસસી હોય કે પછી જી ત્રિપલ એસ બી હોય કોઈ પણ એક્ઝામમાં તે જ સાહિત્યકારોમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે એટલા માટે વિડીયોને અંત સુધી જોજો અને અત્યાર સુધીમાં આપણે એક થી ત્રણ વિડીયો છે આપણો અપલોડ થઈ ગયા છે જેની અંદરમાં આપણે ત્રીસ કરતા પણ વધારે છે સાહિત્યકારોને કવર કરી નાખ્યા છે જો એ તમે વિડીયો હજી સુધી ના જોયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમે સરળતાથી જ જોઈ શકો છો વિડીયોની શરૂઆત કરતા પહેલાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માગીશ કે મારું નામ છે જય ગોહિલ અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીસ પર મને ફોલો કરી શકો છો કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને આપણી જે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે આ ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જીપીએસસી નેટવર્કની અંદર પણ તમે જોઈન કરી શકો છો તો વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ફર્સ્ટ ઓફ ઓલ આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો કે પરીક્ષામાં આપણને જોડકું ખોટું પૂછ્યું છે કે સાચું પૂછ્યું છે તેના ઉપર તમારો ખાસ ફોકસ હોવું જોઈએ તો એક બહુ તમે જોઈ શકાય છે અહીં તમે સાહિત્યકારો આપેલા છે અને બીજું બાજુ આપેલા છે તમને તેની કૃતિ હવે વસ્તુ એ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે લીલુડી ધરતી છે મિત્રો એ કોના દ્વારા રચવામાં આવેલી છે ચૂનીલાલ મળિયા દ્વારા તેવી જ રીતે અહીં બીજી કૃતિ છે ઉપરવાસ તો ઉપરવાસના જે રચિયતા છે જેનું નામ છે રઘુવીર ચૌધરી હવે મિત્રો રઘુવીર ચૌધરી વિશે આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઘણી બધી ડિટેલમાં ચર્ચા કરી છે જો તમે એ વસ્તુ તમે ખાસ જાણવા માંગતા હોય તો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવું પડશે અને આપણા લેક્ચર જે પ્રીવિયસ છે એને જોવું પડશે બરાબર છતાં હું તમને બે ત્રણ વસ્તુ ખાસ જણાવી દઉં કે જે રઘુવીર ચૌધરી છે મિત્રો એને આ ઉપરવાસ માટે જ તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે કઈ સાલની અંદરમાં તો ખાસ ધ્યાન રાખજો બે હજારને પંદરમાં બરાબર આજ ઉપરવાસ કૃતિ માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત કે રઘુવીર ચૌધરીનું ઉપનામ અથવા તખલ્લુ શું છે તો કે લોકાયત સુરી અથવા તો વૈશાખ નંદન ખાસ મિત્રો યાદ રાખજો લોકાયત સુરી અથવા તો વૈશાખ નંદન અને રઘુવીર ચૌધરીનો મિત્રો જન્મ ક્યાં થાય છે તો કે બાપુપુરાની અંદરમાં બરાબર ખાસ મિત્રો ધ્યાનમાં રાખવા જેવી બાબત દરેક દરેક કહેતો જાઉં છું બરાબર અને ઓગણીસો ને પિંચોતેર ની અંદર તેમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક મળે છે બરાબર હવે મિત્રો લાસ્ટ છે આપણી કૃતિ જોસેફ મેકવાન તો જોસેફ મેકવાન દ્વારા જ આંગળીયા છે કૃતિ રચવામાં આવેલી હતી બરાબર અને ઉમાશંકર જોશીએ તો આની ઉપર ઘણી બધી ટિપ્પણી પણ કરેલી છે ટિપ્પણી એટલે કે અમુક વાત છે જોસેફ મેકવાનને રિગાર્ડિંગ કીધેલી છે જેમ કે ઉમાશંકર જોશીએ કીધું છે કે જોસેફ મેકવાને આંગળિયાની રચના નથી કરી પરંતુ આંગળિયાતે તે જોસેફને શું ગયો છે તો કે ઉજાગર ગયો છે તો આ પ્રકારની જે ટિપ્પણી છે મિત્રો કોના દ્વારા કરવામાં આવી છે તો કે ઉમાશંકર જોશી દ્વારા કોને ઉલ્લેખીને તો કે જોસેફ મેકવાનને મિત્રો પરંતુ આપણે આન્સર ઉપર આવીએ કે અહીંયાથી કયું જોડખું સાચું નથી પૂછેલું ખોટું પૂછેલું છે એટલા માટે આપણે ઓપ્શન નંબર એ સી અને ડી છે મિત્રો એ કમ્પ્લીટ સાચા છે પરંતુ આપણે જે વડ વાનલ છે મિત્રો એ કૃતિના રચિયતા કુંદનિકા કાપડિયા નથી તમારે ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે તેના રચિયતા કોણ છે મિત્રો તો કે ધીરુબેન પટેલ તો તમે જોઈ શકાય છે મિત્રો આપણે ચિત્રમાં છે આપણા ધીરુબેન પટેલ હવે ધીરુબેન પટેલની પણ આપણે અમુક અમુક જે ડિટેલ ચર્ચા છે પ્રીવિયસ લેક્ચરમાં કરી ગયા છે પરંતુ છતાં પણ હું તમને એક બે વસ્તુ તમને ખાસ જણાવી દઉં કે તેમનો જન્મ ક્યાં થયેલો હતો વડોદરાની અંદર બરાબર વડોદરામાં તેમનો જન્મ થાય છે કઈ કઈ વાર્તાઓ લખેલી છે તો કે અધૂરો કોલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો અધૂરો કોલ આના રચિયતા કોણ છે ધીરુબેન પટેલ છે અને જે વડવાનલ છે મિત્રો તેના પણ રચિયતા કોણ છે આપણા ધીરુબેન પટેલ બરાબર ઓગણીસો એસી અંદરમાં અંદર સૌથી પહેલા કયો એવોર્ડ મળે છે રણજીત રામ સુવર્ણચંદ્રક મળે છે અને ઓગણીસો એક્યાસી ની અંદર તેમને મળે છે કનૈયાલાલ મુનશી એવોર્ડ અને બે અંદરમાં બે છે અંદર સાહિત્ય ગૌરવ પુરસ્કાર તો તમારે ધીરુબેન પટેલના બાબતમાં અમુક આટલી બે ત્રણ વસ્તુ ખાસ તમને ખબર હોવી જોઈએ ડિટેલમાં આપણે ડિસ્કસ કરી ગયા છીએ પ્રીવિયસ લેક્ચરની અંદરમાં એટલે આપણે વધારે ડિસ્કસ અત્યારે કરતા નથી બરાબર હવે વાત આવે મિત્રો કુંદનિકા કાપડિયાની તો મિત્રો એક અગત્યના જે આપણા જે કહી શકાય એવા આપણા સાહિત્યકાર કુંદનિકા કાપડિયા જેમનું હાલમાં જ નિધન થયું છે અંદાજે હું તમને યાદ આવે છે મને કે એપ્રિલ બે હજાર વીસમાં તેમનું નિધન થાય છે એટલે કે ખૂબ જ અગત્યના છે કરંટ અફેર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એટલા માટે તમારે કુંદનિકા કાપડિયાને આપણે ડિટેલમાં સમજવા પડે બરાબર તો આપણે હમણાં આગળ તેને ડિટેલમાં સમજવાના છે ત્યારબાદ છે મિત્રો અહીં તમે જોઈ શકાય છે જોસેફ મેકવાન ઉમાશંકર જોશીએ જોસેફ મેકવાન ઉપર એક ટિપ્પણી કરી એની પણ આપણે વાત કરી દીધી ડિટેલમાં બરાબર ત્યારબાદ અમે જોઈ શકાય છે મિત્રો કોણ છે અહીંયા તો કે ચુનીલાલ મળિયા જેને કઈ કૃતિ રચેલી છે લીલુડી ધરતી અને આપણા લાસ્ટમાં છે મિત્રો આપણા રઘુવીર ચૌધરી જેને ઉપરવાસ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે બે હજાર ને પંદરની સાલમાં તો મિત્રો ખાસ તમે જે ચિત્ર દ્વારા જે માહિતી આપું છું બધે દરેક માહિતી યાદ રાખવાનો પ્રયાસ કરજો હવે આપણે ડિટેલ માહિતી લઈએ ચૂનીલાલ મડિયા વિશે તો મિત્રો ચૂનીલાલ મડિયાનો જન્મ ક્યાં કઈ જગ્યાએ થાય છે તો કે તેમનું જન્મસ્થળ છે મિત્રો ધોરાજી કયા જિલ્લામાં આવેલું છે રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે બરાબર અગત્યની કૃતિ હમણાં આપણે વાત કરીએ પહેલી તો છે લીલુડી ધરતી વ્યાજનો વારસ પછી છે મિત્રો કુમકુમ અને આશંકા આ બધી જ મિત્રો જેટલી પણ હું તમને કહું છું દરેક દરેક કૃતિ મિત્રો ચૂનીલાલ મળિયાની ઇમ્પોર્ટન્સ છે શૂન્ય શેષ છે ને જય ગિરનાર આ જય ગિરનાર પર તમારે ભૂલવાની નથી તમને યાદ આવી જવું જોઈએ કે ધોરાજી નજીક જ આવેલું છે જૂનાગઢ અને ગિરનાર પર ત્યાં જ આવેલો છે તો તેની ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ કે જૂનીલાલ મડિયાનો જન્મ ક્યાં થયો હતો ધોરાજી અને એના વિશે એટલે કે જેની બાજુમાં આવેલું છે ગિરનાર તો એના વિશેની કૃતિ છે એ રચી શકે છે તો આ રીતે કંઈક છે તમે કૃતિઓ યાદ રાખી શકો છો આગળ વાત કરીએ આપણા કુંદનિકા કાપડિયાનું જેનું હાલમાં જ નિધન થયું છે મિત્રો એપ્રિલ બે હજાર વીસની તરફમાં કરંટ અફેરના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અને સાહિત્યકારના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારે આ અમુક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે જેમ કે તેમનું જન્મસ્થળ છે મિત્રો કયું છે લીંબડી કઈ જગ્યાએ આવેલું છે તો કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે અને અગત્યની આપણે કૃતિની વાત કરીએ તો હમણાં આપણે જોયું હતું વડ વાનલ તો એ કોની કૃતિ હતી ધીરુબેન પટેલની હતી પરંતુ આપણે વાત કરીએ કુંદનિકા કાપડની તો પ્રેમના આંસુ વધુ ને વધુ સુંદર તમને તો આ બધી જ કૃતિઓ મિત્રો અગત્યની છે દ્વાર અને દિવાલ બરાબર ચંદ્ર તારા વૃક્ષ વાદળ પ્રાર્થના છે મિત્રો ખૂબ જ અગત્યની છે અને પરમ સમીપે ને સાત પગલા આકાશમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો સાત પગલા આકાશમાં આના ઉપર તો એક સિરિયલ પણ રચાયેલી છે દૂરદર્શન ઉપર આવેલી હતી ઘણા વિદ્યાર્થી મિત્રોને યાદ આવતું હશે બરાબર તો સાત પગલા આકાશમાં છે એ અંદર સાહિત્ય એકાદમી અને દિલ્હીનો પુરસ્કાર મળે છે અને તેમની નવલકથા છે મિત્રો આપણી સાત પગલા આકાશ માટે પણ તેમને અમુક અમુક છે એવોર્ડ મળેલા છે મેં હમણાં જ વાત કરી સાત પગલા આકાશ ઉપર દૂરદર્શનની અંદરમાં એક સિરિયલ પણ આવેલી છે જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને યાદ પણ હશે તો આવી વસ્તુ તમે ખાસ કુંદનિકા કાપડિયા મેડમની યાદ રાખી શકો છો આગળ વધીએ આપણા સેકન્ડ ક્વેશ્ચન તરફ કેમ કે બાકીની જે બધી વસ્તુઓ છે આપણા પ્રિવિયસ લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છે એમ હવે અગત્યનો પ્રશ્ન એ છે કે શૂન્ય પાલનપુરી છે એ કોનું ઉપનામ અથવા તો તખલ્લુસ છે તો મેરો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે શૂન્ય પાલનપુરી કોનું ઉપનામ છે તો કે બલૂજ અલી ખાન ઉસ્માન ખાનનું નામ છે કોનું નામ છે મિત્રો બલુજ અલી ખાન ઉસ્માન ખાન નું બરાબર તો આગળ વધી અને આપણે માહિતી લઈએ કે આ બલુજ ઉસ્માન ખાન છે અથવા તો જે જે આપણા અલી ખાન ખાન ઉસ્માન છે એના વિશેની આપણે સંપૂર્ણ ડિટેલ આપણે લઈએ તો તમે જોઈ શકાય છે ચિત્ર નિદ્રમાં કોણ છે શૂન્ય પાલનપુરી બરાબર તો એના વિશે આપણે સૌથી પહેલાં તો અગત્યની વાત કરીએ તો પહેલાં તો તેમનું પૂરું નામ શું છે મિત્રો તો કે બલુચ અલી ખાન ઉસ્માન ખાન ઉસ્માન ખાન તેમના ફાધરનું નામ છે ખાસ આપણને ખબર હોવી જોઈએ ઉપનામ મિત્રો એક તો કીધું શૂન્ય પાલનપુરી બીજું છે રૂમાની રૂમાની પણ તેમનું જ મિત્રો ઉપનામ અથવા તખલુસ છે અને બીજું છે અઝલ આ અઝલ પણ મિત્રો તેમનું જ ઉપનામ છે જેનો થાય છે ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ને રોજ કઈ જગ્યાએ તો કે લીલાપુર જે આવેલું છે અમદાવાદ ખાતે બરાબર અમદાવાદના લીલાપુર ખાતે જન્મ થાય છે અને સત્તર માર્ચ ઓગણીસો ને રોજ તેમનું પાલનપુરની અંદરમાં મૃત્યુ થાય છે જોઈ શકાય છે પાલક કેવું છે મિત્રો પાલક હોય છે લીલા કલરનું બરાબર તો આપણને યાદ રાખી શકાય કે જન્મ થાય છે લીલાપુર એટલે કે લીલું અને પાલનપુર એટલે કે પાલક તરીકે આપણે યાદ રાખી શકીએ શોર્ટકટ ફોર્મમાં કે પાલનપુરની અંદરમાં તેમનું મૃત્યુ થાય છે બરાબર તો આ રીતે તમે ખાસ યાદ રાખી શકો છો અને તેમની આપણે અગત્યની કૃતિની વાત કરીએ તો તું શૂન્ય કવિને શું જાણે એ કેવો રૂપનો પાગલ છે રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાન નિશાની ફૂલોની તો મિત્રો આ કૃતિ છે કોના દ્વારા રચવેલી છે તો કે શૂન્ય પાલનપુરી એ મિત્રો આ પ્રકારના જે ક્વેશ્ચન્સ છે ને કોઈ પણ બુક્સની અંદર તમને જોવા નહીં મળ્યા અને આવા જ બધાના જે ક્વેશ્ચન્સ છે એક્ઝામમાં પૂછાયેલા છે આ પ્રશ્ન મિત્રો જે શૂન્ય પાલનપુરી છે એ જીપીએસસીની એક્ઝામ થયેલી હતી બે હજાર ને અઢારમાં તો આ જ એક્ઝામમાં ક્વેશ્ચન હતું કે શૂન્ય પાલનપુરી એ કોનું ઉપનામ છે તો ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મૂંઝાઈ ગયા હતા તેમને કન્ફ્યુઝ થઈ ગયા હતા કે આવો પ્રશ્ન હવે આગળ આપણે વધીએ અને તેની ગઝલો આપણે સાંભળીએ કેમ કે જે સૂર્ય પાલનપુરી છે મિત્રો એને ઘણી બધી ગઝલો લખેલી છે જેમ કે શૂન્યનું સર્જન શૂન્યનું વિસર્જન અવશેષ એટલે કે શૂન્યના અવશેષ શૂન્યના સ્મારક અને શૂન્યની સ્મૃતિ હવે તમારે એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરી જ લેવાની છે કે જ્યાં પણ શૂન્ય આવે ત્યાં કોને રચેલી છે તો કે અલી ખાન ઉસ્માન ખાને બરાબર દરેક દરેક જે શૂન્યની જે વસ્તુ રચેલી છે એના રા છે બલોચ અલી ખાન ઉસ્માન ખાન પછી એક વસ્તુ ખાસ કે અનુવાદ છે એક પુસ્તક છે ખયામ એનું પણ અનુવાદ કરેલું છે અને તમને ક્યાંક પ્રશ્ન પૂછાય જાય કે ખયામ પણ કોનું ઉપનામ છે તો કે આપણા અલી ખાન ઉસ્માન ખાન બરાબર છે આગળ વધીએ આપણા બીજા ઓપ્શનમાં હતા ચંદ્રકાંત બક્ષી તો ચંદ્રકાંત બક્ષી પણ આપણે છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપણે લઈ લઈએ જેમ કે તેમનું જન્મસ્થળ ક્યાં છે મિત્રો પાલનપુરમાં તેવી જ રીતે જેમણા આપણે શૂન્ય પાલનપુરી જોયા તો પાલનપુરમાં સુકામેનું મૃત્યુ થયું હતું સાહિત્યકારનું જે કરિયર છે તેટલા માટે કહેવામાં આવે છે બરાબર તો તેવી જ રીતે જે ચંદ્રકાંત બક્ષી છે તેમનું જન્મ સ્થળ છે અને પાલનપુરીનું મૃત્યુ સ્થળ છે અને જે આ ચંદ્રકાંત બક્ષી છે મિત્રો તેનું દખલુષ છે બક્ષી બાબુ બરાબર નામ યાદ રહે જશે કેમ કે ઘણા બધા ચંદ્રકાંત છે મિત્રો એમાં તમારે કયા યાદ રાખવાના છે ચંદ્રકાંત બક્ષી તો બક્ષી ઉપર તમારે યાદ રાખવાનું છે તેમનું તખલુસ છે ઉપનામ છે બક્ષી બાબુ હવે એની કૃતિની આપણે વાત કરીએ તો રોમા છે એકલતાના કિનારા પડઘા ડૂબી ગયા બરાબર પેરેલીસિસ આકાર આ બધી જ કવિતાઓ કોની છે મિત્રો તમારે યાદ રાખવાની છે ચંદ્રકાંત બક્ષીને એટલે કે બક્ષી બાબુની બરાબર ચતુ સવા ચક્ષુ સવા છે

આ જ પ્રકારના ક્વેશન્સ છે આપણા જીપીએસસી જીએસએસએસબી બી આવા અલગ અલગ પરીક્ષાઓની અંદરમાં પૂછાતા હોય છે બરાબર તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખકનું નામ શું છે તો કે ગુણવંત શાહ તો આપણે જવાબદારી બને છે કે ગુણવંત શાહ ક્રાંતિ ભટ્ટ ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાંત મહેતા તો આવા બધા જ સાહિત્યકારો વિશે માહિતી લેવી જેમાં આપણે મુખ્ય છે ક્રાંતિ ભટ્ટ મિત્રો આગળ આપણે માહિતી લેશું એના વિશેની તો સ્વસ્થ વસ્ત છે આપણા ગુણવંત શાહ તમે જોઈ શકાય છે અને કઈ જગ્યાએ તો સુરતમાં આવેલું રાંદેર રાંદેર સુરત ખાતે તેમનો જન્મ થાય છે કઈ સાલમાં ઓગણીસો ની અંદર આગળ આપણે એની માહિતી લઈએ તો સૌથી અગત્યની જે સાહિત્ય કૃતિ છે એ છે મહંતુલ્લા પાદરી નાઇન્ટીન નાઇન્ટી નાઇનની અંદર સંગીતના વૃંદાવનમાં કોલમના લેખક ગુણવંત શાહ પછી છે અસ્તિત્વનો ઉત્સવ વિસ્મય નું પરોડ ઓગણીસો ની અંદરમાં લખેલું છે રજકરણ સૂરજ થવાને સમણે મોટેલ છે ને લાસ્ટમાં છે કોલમ્બસના હિન્દુસ્તાનમાં

હવે ગુણવંત શાહ છે મિત્રો તેમને મળેલા પુરસ્કારો અને ઓળખની આપણે વાત કરીએ કે જે રણજીત રામ સુવર્ણચંદ્રક મળે છે મિત્રો કઈ સાલની અંદરમાં ઓગણીસો ને સત્તાણુંની ની અંદર અને જે ઓગણીસો ને ઓગણીસની અંદરમાં જે લેપઝીંગ છે તેમાં પૂર્વ જર્મની ખાતે યુનેસ્કોનું એક સેમિનાર હતું તેની અંદરમાં ભારતનું પ્રતિનિધિત્વ કોને કરેલું હતું તો કે આપણા ગુણવંત શાહ દ્વારા અને જે એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે આપણે ઓળખીએ ઓળખીએ છીએ એડીબી બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક જે મનીલા ફિલિપિન્સની અંદર આવેલું છે તેમાં બાંગ્લાદેશમાં શિક્ષણ માટે ઓગણીસો ચોર્યાસી દરમિયાન કન્સલ્ટન્ટ પણ હતા કોણ શાહ તમે બે ત્રણ વસ્તુ ખાસ મિત્રો યાદ રાખી શકો વધારે ન રાખો તો કઈ વસ્તુ નથી મિત્રો ઓગણીસો સાડત્રીસમાં રણજીત રામ પુરસ્કાર મળેલો છે અને બીજી એક વસ્તુ કે હમણાં આપણે વાત કરીએ તેની વિચરોના વૃંદાવનમાં અને કોલમ્બસના ઇતિહાસમાં આ બે કૃતિ મિત્રો તમને ખાસ યાદ રાખજો આગળ આપણે વાત કરીએ કાંતિ ભટ્ટ મિત્રો ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા બે હજાર ને ઓગણીસની અંદરમાં કરંટમાં એક કરંટના ઇસ્યુ તરીકે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો કે કાંતિ ભટ્ટનું અવસાન છે એ કઈ સાલની અંદર થયું હતું તો કે બે હજાર ઓગણીસની અંદર થયું હતું ત્યારે ખૂબ જ ચર્ચામાં હતા અને આ પ્રકારના જે સાહિત્યકારો છે ને મિત્રો એ હાલમાં આધુનિક સાહિત્યકારો છે અને આ પ્રકારના જે સાહિત્યકારોની બુકની અંદરમાં ક્યાંય માહિતી મળતી નથી બરાબર હવે કાંતિ ભટ્ટ વિશે પણ આપણે માહિતી લઈએ સાથે તો કે કાંતિભટનો મિત્રો જન્મ થાય છે પંદર જુલાઈ ઓગણીસો ને એકત્રીસના રોજ કઈ જગ્યા થાય છે તો કે ભાવનગર જિલ્લાનું સાચરા ગામની અંદર તેમનો જન્મ થાય છે ઓગણીસો ને એકત્રીસની અંદરમાં તેમના પિતાનું નામ હોય છે હરગોવિંદભાઈ અને માતાનું નામ હોય છે પ્રેમ કુંવર બરાબર માતાનું નામ શું છે મિત્રો પ્રેમ કુંવર છે પિતાનું નામ છે હરગોવિંદભાઈ હવે મિત્રો જે આ કાંતિભાજ છે એ વ્યવસાય સંભાળે છે પત્રકારનો કઈ સાલની અંદરમાં ઓગણીસોને છાસઠમાં તેમના લગ્ન મિત્રો ઓગણીસો ને સાહીઠની અંદર થાય છે પરંતુ પારિવારિક ઝઘડાને કારણે ઓગણીસસોને સિત્યોતેરની અંદરમાં તેઓ છૂટાછેડા પણ લઈ લે છે પરંતુ એટલી બધી અગસ્તીની વસ્તુ નથી મિત્રો પરંતુ આપણે તો પરીક્ષા લક્ષી માહિતી ખાસ ખબર હોવી જોઈએ તો એમાં આપણે વાત કરીએ ઓગણીસો છાંસઠમાં પત્રિકારી પત્રકારિતા સંભાળે છે બરાબર ઓગણીસો સડસઠ ની અંદરમાં સંપાદક તરીકે પણ કામ કરે છે અને ત્યારબાદ તેમના ગુજરાતી જે અલગ અલગ છે છે જેમ કે મુંબઈ સમાચાર જનશક્તિ સંદેશ યુવા દર્શન જોડે પણ શું કરે એ કામ કરે છે અંદરમાં તેના દિવ્ય ભાસ્કર સાથે પણ સંકળાયેલા હતા તો આટલી વેતન વસ્તુ તમે ખાસ મિત્રો યાદ રાખી શકો છો તેમનું જાણીતું બનેલું પુસ્તક ચેતનાની ક્ષણે તો આ એક પુસ્તક ખાસ યાદ રાખજો કે ચેતનાની ક્ષણે પુસ્તકના લેખક કોણ છે મિત્રો તો કે આપણા કાંતિ પર અને આજ મિત્રો આપણા પુસ્તકના જે લેખક છે કાંતિ પર એ ચર્ચામાં રહેલા બે હજાર ઓગણીસમાં કેમ કે તેનું મૃત્યુ થાય છે અને આ જ ચિત્રો તમને ઘણી વખત છે છા ન્યૂઝપેપરની અંદરમાં કરંટ ઇશ્યુની અંદરમાં તમને જોવા મળતું હશે બરાબર આગળ વધીએ અને વાત કરીએ ચંદ્રકાંત મહેતા વિશે મિત્રો ખૂબ જ એવા જાણીતા સાહિત્યકાર છે પરંતુ આપણને ખબર નથી પડતી કે બુક કંઈ પણ જે બુક છે એમાં કવર શું કામ નથી કરતા અને જીપીએસસી છે મિત્રો એકદમ જીપીએસસી છે કે જી ત્રિપલ એસ બી છે એકદમ પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન આજકાલ પૂછવા માંડ્યા છે તો એ જ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે ચંદ્રકાંત મહેતા વિશે પણ માહિતી લેવી પડશે ચંદ્રકાંત બક્ષીની વાત જ કરતો ચંદ્રકાંત બક્ષી જેને આપણે કહીએ છીએ બક્ષી બાબુ બરાબર તો બક્ષી બાબુની મિત્રો ખાસ ચંદ્રકાંત મહેતા વિશે આપણે માહિતી લેવાની છે તો ચંદ્રકાંત મહેતા હરિશંકર હરિશંકર ઉપનામિન ઉપનામ છે તો કે છે કઈ જન્મ થાય ઓગણ અંદરમાં અને તેનું કરિયર બનાવે છે વાર્તાકાર અને સંપાદક તરીકે જન્મ થાય છે મિત્રો સરોડા જે આવેલું છે અમદાવાદ જિલ્લાની અંદરમાં અને અમુક બે ત્રણ જે તમારે એની કૃતિઓ પણ યાદ રાખવાની છે જેમ કે છે એક જ દે ચિંગારી

પંદર દિવસે જે જે મેગેઝીન વળતી હોય છે તેને આપણે કહીએ છીએ પાક્ષી બરાબર તો જે આપણે સફારી છે મિત્રો એ વિજ્ઞાન ક્ષેત્રે ક્ષેત્રે સંબંધ ધરાવે છે એટલે કેવા પ્રકારનું પાક્ષી થશે આપણું વિજ્ઞાન બરાબર સફારી છે એ વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે તમે જોઈ શકાય છે આપણા સફારીનું એક પેજ મેં અહીંયા લીધેલું છે તમે જોઈ શકાય છે આપણા અહીંયા આલ્બર્ટાઈન આલ્બર્ટ આઇન્સ્ટાઈનની પણ કમ્પ્લીટ કરેલી છે એ પણ વિડીયો છે તમને આપણા પ્લેલિસ્ટની અંદર મળી જશે સંપૂર્ણ જેની બાયોગ્રાફી કહેવાય એ મેં તમને પ્રસ્તુત કરેલી છે આગળ વધીએ આપણે જાણીએ એક બે વસ્તુ સફારી વિશે તો સફારી છે મિત્રો એક પ્રકારનું મંથલી સાયન્સ અને જનરલ નોલેજનું મેગેઝિન છે ખાસ મિત્રો યાદ રાખજો બરાબર ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં અવેલેબલ છે કયું પબ્લિકેશન છે તો ક હર્ષલ પબ્લિકેશન છે બરાબર અને તેના જે એડિટર અને પબ્લિશર છે મિત્રો નગેન્દ્ર વિજય અને કઈ અંદરમાં સૌથી પ્રથમ છે ફર્સ્ટ ઇસ્યુ થયું હતું ઓગણીસો ને એસીની અંદર હવે મિત્રો આ બધી વસ્તુ અગત્ય નથી કે કયા પબ્લિકેશન છે બરાબર ફર્સ્ટ ઇસ્યુ ક્યારે આવે તું પરંતુ તમારા ખાલી જનરલ નોલેજ માટે તમને વાત કરી રહ્યો છું તમારે તો આટલી એક વસ્તુ યાદ રાખવાની છે કે જે પાક્ષિક છે આપણું સફારી એ કેવા પ્રકારનું છે તો કે વિજ્ઞાન ક્ષેત્રે છે સંબંધ ધરાવે છે બાકીની વસ્તુ તમારા માટે જનરલ નોલેજ માટે છે આમ ત્યારબાદ છે આપણું ગુજરાતની અસ્મિતા ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ત્રણ ચાર વાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે કે ગુજરાતની અસ્મિતા શબ્દના પ્રણેતા કોણ છે મિત્રો તો શબ્દના પ્રણેતા છે આપણા કનૈયાલાલ મુનશી બરાબર કનૈયાલાલ મુનશી વિશે આપણે ડિટેલ ચર્ચા પ્રીવિયસ લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ જો તમે વિડીયો ના જોયા હોય તો બધે એક દરેક વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અંદર મળી જશે કનૈયાલાલ મુનશીની પણ તમને બે ત્રણ વસ્તુ ખાસ જણાવી દઉં જેમ કે તેમનું ઉપનામ શું છે મિત્રો તો ઉપનામ તમારે ખાસ યાદ રાખવાનું છે કનૈયાલાલ મુનશીનું ઘનશ્યામ બરાબર અને કઈ રીતે તે ઓળખ પામ્યા હતા મિત્રો તો કે સ્વપ્ન દ્રષ્ટા તરીકે સ્વપ્ન દ્રષ્ટા તરીકે તેમની ઓળખ થઈ હતી નામ છે ઉપનામ તેમનું ઘનશ્યામ હવે તે બંધારણ જે રચવામાં તેમની સૌથી મોટી ભૂમિકા હતી અને તમારે મને બોક્સની અંદર ખાસ લખીને હતું કે મુનશી છે મિત્રો એ કયા રાજ્યના છે રાજ્યપાલ તરીકે કામ કરી કરી શક્યા છે બરાબર કયા રાજ્યના રાજ્યપાલ તરીકે કામ કરી ચૂક્યા છે એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવવાનું છે અને બીજી વસ્તુ કે કઈ સાલ ની અંદર મતે રાજ્યપાલ બનેલા હતા એક વસ્તુ બીજી યાદ રાખવાની છે કનૈયાલાલ મુનશીને કે જેને જ વન મહોત્સવ છે આપણો એ શરૂ કરાવેલો હતો દર સપ્ટેમ્બર માસની અંદરમાં આપણે કરંટ ઇસ્યુમાં આપણે વાંચતા હશું કે વન મહોત્સવ છે મિત્રો એ શરૂ કરનાર આપણા ગુજરાતી કહી શકાય અથવા તો આપણા ભારતીય જેનું નામ છે કનૈયાલાલ મુનશી બરાબર તો આટલી બે ત્રણ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કમેન્ટ બોક્સમાં ખાસ લખીને જણાવો કે કયા રાજ્યના રાજ્યપાલ તરીકે કામ કરી ચૂક્યા છે ને કઈ સાલની અંદર બરાબર હવે ઓપ્શનમાં હતા ગાંધીજી હવે જો ગાંધીજી વિશે આપણે દરેક દરેક વસ્તુ આપણે જાણતા હોય છે પરંતુ આપણે અહીંયા જાણવાનું છે સાહિત્ય ક્ષેત્ર ગાંધીજીનું શું યોગદાન હતું સાહિત્ય ક્ષેત્રની આપણે વાત કરીએ છીએ મિત્રો એટલે ખાસ આપણો બધાને ખબર છે આપણે બે ઓક્ટોબર ઓગણીસો ને સોરી અઢારસો ને ઓગણસિત્તેરમાં તેમનો જન્મ થાય છે બે ઓક્ટોબર મિત્રો બરાબર

ઉચ્ચારણ અથવા તો પંક્તિ કોણે લખેલી છે આપણા ગાંધીજી દ્વારા તથા જે સત્ય એ જ ઈશ્વર એ પણ કૃતિ અથવા પંક્તિ કોણે લખેલી છે આપણા પરમ પૂજ્ય ગાંધીજી દ્વારા અને જે સત્ય અહિંસા મારા ભગવાન છે એ પણ જે ઉચ્ચારણ છે મિત્રો આપેલું છે ગાંધીજી દ્વારા અગત્યની બીજી વાત કે મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે મિત્રો તમે જોઈ શકાય છે કે સત્ય ઉપર છે ઘણું બધું છે સત્ય અને અહિંસા આ બંને વિશે મિત્રો ઘણી બધી છે રચનાઓ છે ગાંધીજી દ્વારા કરવામાં આવેલી છે આ દરેક વસ્તુ તમને પરીક્ષામાં ખ્યાલ આવી જવો જોઈએ જો સત્ય અને અહિંસા સાથે સંકળાયેલી કોઈ પણ કૃતિ પંક્તિ છે તો એના રચયતા નાઇન્ટી કોણ હોઈ શકે છે તો કે આપણા ગાંધીજી બરાબર હવે તેમની આપણે વિશેષતાઓ વિશે વાત કરી લઈએ તો કે નવજીવન યંગ ઇન્ડિયા હરિજન બંધુ ઇન્ડિયન ઓપિનિયન આ બધા જ મિત્રો સામ્યા સામયાયિકો છે એ કોને પ્રકાશિત કરેલા છે તો કે આપણા પરમ પૂજ્ય ગાંધીજીએ આ પૂછાયેલા છે પ્રશ્નો એટલા માટે ડિસ્કસ કરું છું નવજીવન પ્રશ્ન પૂછાયો હતો બે હજાર ને ઓગણીસની જીપીએસની પરીક્ષામાં નવજીવન જે મિત્રો એ કોને કોના દ્વારા સામે એક શરૂ કરવામાં આવ્યું હતું ગાંધીજી દ્વારા ઓગણીસો વીસ ચિત્રમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરે છે બરાબર વિદ્યાપીઠની સ્થાપના કરે છે ઓગણીસો ને વીસમાં ગાંધીજી અને ગાંધીજીનો જે અક્ષર દેહ છે મિત્રો એના નામથી એક શ્રેણી ગ્રંથ જે પ્રગટ થઈ હતી બરાબર ગાંધીજી પર રશિયન લેખક ટોલ સ્ટોયનો ઊંડો પ્રભાવ હતો અને તેને એક પુસ્તક લખેલું છે વેંકુટ તારા હૃદયમાં એ પણ મિત્રો ખૂબ જ જાણીતું બન્યું હતું તો આટલી મિત્રો વસ્તુ તમે ખાસ યાદ રાખજો ગાંધીજીના સંદર્ભમાં બરાબર એક લાસ્ટ પોઈન્ટ આપણે જોઈ લઈએ તેમની સર્વોદય કૃતિ છે જે રસ્કીન બોન્ડના જે અન ટુ ધ ગુજરાતીમાં પણ તેમણે શું કર્યું હતું રૂપાંતર કર્યું હતું જે ટોલ સ્ટ્રોય છે મિત્રો એને સૌથી ઊંડો પ્રભાવ વણે છે ગાંધીજી ઉપર અને કઈ પુસ્તક લખ્યું છે વેંકુટ તારા હૃદયમાં આ વસ્તુ ખાસ યાદ રાખજો અને કયા કયા સામયાયિકો છે મિત્રો એના દ્વારા ગાંધીજી દ્વારા જે પ્રકાશિત કરવામાં આવ્યા છે એ પણ તમે યાદ રાખી શકો છો તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અત્યાર સુધીના આપણે ગુજરાતી સાહિત્યના ચાર વિડીયોને આપણે પ્રકાશિત કરી દીધા છે અને ચાર ચાર વિડીયોની અંદરમાં ઓલમોસ્ટ ચાલીસ કરતાં પણ વધારે છે આપણે સાહિત્યકારોને કવર કરી નાખ્યા છે હવે મિત્રો દરેકે દરેક બુક અથવા તો ઘણા બધા વિડીયો જોવાની જરૂર નહીં પડે તમને માત્ર આપણા ચાર વિડીયો જોઈ લેશો મિત્રો એટલે કે આપણું જે સિક્સટીથી સેવન્ટી પર્સન્ટ જે સાહિત્યનું કામ છે એ કમ્પ્લીટ થઈ જશે અને સૌથી વધારે ક્વેશ્ચન જો પૂછાતા હોય મિત્રો સાહિત્યના એ આપણા લેક્ચરમાંથી જ પૂછાશે મિત્રો હું તમને પ્રૂફ આપીશ જ્યારે પણ એક્ઝામ આપણે લેવાય છે એ લેવાયેલી એક્ઝામમાંથી હું તમને પ્રૂફ આપીશ કે આપણા લેક્ચરમાંથી કેટલા પ્રશ્ન પૂછાયેલા છે વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો મિત્રો જે પણ એક્ઝામની પ્રિપેરેશન કરે છે જીપીએસસી હોય જી ત્રિપલ એસબી હોય વીએમસી હોય કોઈ પણ એક્ઝામ હોય આ વિડીયો દરેકે દરેક વિદ્યાર્થીને દરેકે દરેક પરીક્ષાઓની તૈયારી કરવા માટે તેમને કામ લાગવાના જ છે બરાબર મળીએ આપણા નેક્સ્ટ સેક્ચરની અંદરમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનો ખાસ રીતે ધ્યાન રાખો મળી આપણા નેક્સ્ટ સેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ ગ્રેટ ડે હેવ અ નાઇસ ડે